આજે ગણેશ વિસર્જનનો પર્વ છે ત્યારે સુરતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને આપ જોઈ શકો છો ગૃહમંત્રી સુરતના વેસુ ખાતે કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવ્યું છે જેમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। અને ખાસ કરીને આપ જોઈ શકો છો હાલ જે ભાવિ ભક્તો છે તે હરસંગી સાથે મુલાકાત કરી રહ્યા છે। સુરતમાં અલગ અલગ જે ઓવલા અને કૃત્રિમ તળાવો જે બનાવવામાં આવ્યા છે તેમાં તેઓ મુલાકાતે પહોંચ્યા હતા અને ખાસ કરીને તેમણે પોતાના જ હાથે ગણેશ પ્રતિમાનું વિસર્જન હાથ ધરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો અહીં ગૃહમંત્રી સાથે જે ભાવિ ભક્તો છે તે પોતે અહીં ફોટો પડાવી રહ્યા છે ગણપતિ બાપાના નામ સાથે। જી હર્ષભાઈ, ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે, શું કહેશો? જે આપ જોઈ શકો છો પોતે હર્ષ સંઘવી અહીં ગણપતિ બાપાનું વિસર્જનમાં જોડાયા હતા અને તમામ પ્રકારની માહિતી લેવામાં આવી છે। હર્ષભાઈ, ખાસ કરીને આજે ગણેશ વિસર્જન કર્યું છે આપે પણ, શું કહેશો? ગણપતિ અપને ગાઉં ચલે કૈસે હમકો ચેન પડે, અમે બધા ગણપતિ ભક્તો છીએ। સુરતમાં 1 લાખથી વધારે મૂર્તિઓનું આજે વિસર્જન થવાનું છે। આજે ભક્તોમાં જે 10 દિવસનો ઉમંગ હતો એ ઉમંગ આજે ક્યાંક ને ક્યાંક દુઃખમાં પલટાતો હોય છે। લોકોની આંખોમાંથી આંસુ પડતા આપને નજરે પડશે। સુરત શહેર એ ગણપતિ ભક્તોનું શહેર છે। ગણપતિ બાપા બધાની આશા પૂરી કરે એવી શુભકામના। જી, આ તા હરસંગી જોઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભગવાન સૌની ઈચ્છા પૂર્ણ કરે। હાલ સુરતમાં 15,000થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તેમનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।